હેલો એવરીઓન, હવે આપણે આગળ ઊંટગાડું, બળદગાડું, હોડી, બ્રિજ, રિક્ષા જેવા અનેક જોયા કે જેના દ્વારા બાળકો સ્કૂલે જાય છે. હવે તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાં આમાંના કોઈ પણ વાહનો ન પહોંચી શકે? શું આવી જગ્યાઓ છે? હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે આપણે જે આગળના વાહનોના નામ જોયા, એવી કોઈ જગ્યા છે કે જ્યાં આવા વાહનો કોઈ પહોંચી જ ના શકતા હોય? હવે અહીંયા જે ચિત્ર આપેલું છે તે જંગલનું આપેલું છે. બાળકો જંગલ પાર કરે છે. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ પણ સાંભળી શકાય છે. અમે જંગલમાંથી પસાર થઈ અને શાળામાં જઈએ છીએ. હવે અહીંયાના જે વિદ્યાર્થીઓ છે તે ક્યાં રહે છે? તો કે ગીરના જંગલમાં રહે છે. હવે તેને શાળાએ જવા માટે ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે અને જંગલમાંથી જ્યારે તેઓ પસાર થતા હોય ત્યારે જંગલમાં એટલી શાંતિ હોય કે આજુબાજુમાંથી આવતા વિવિધ પશુ પક્ષીઓનો અવાજ પણ તે સાંભળી શકે છે. હવે નીચે તમને અહીંયા પ્રશ્ન આપેલો છે કે તમે ક્યાં ક્યાં પશુ પક્ષીઓના અવાજને ઓળખી શકો છો? હવે તમે જે જે પશુ કે પક્ષીના અવાજને ઓળખી શકતા હોય તેના નામ તમારે અહીંયા લખવાના છે. બીજો પ્રશ્ન આપેલો છે કે જંગલમાંથી પસાર થતા શું કાળજી રાખશો? હવે તમે ક્યારેક જંગલમાંથી પસાર થતા હોય તો તમારે એમાં શું શું કાળજી રાખવી પડે તે અહીંયા તમારે લખવાનું છે. હવે નીચે આપેલું છે કે પથરાળ રસ્તો. અહીંયા જે બતાવવામાં આવેલું છે ચિત્ર તે પથરાળ રસ્તાનું છે. અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડા અવળા છે. હવે જે અમુક બાળકો છે તે ડુંગરની ટેકરીઓ ઉપર રહે છે, તેને સ્કૂલે જવા માટે આવા પથરાળ રસ્તા એટલે કે આડા અવળા રસ્તાનો સામનો કરવો પડે છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. હવે તે બાળકો એવું કહે છે કે અમે આ રસ્તાઓ ઉપરથી સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. ઈ એમ કહે છે કે અમે ઘરેથી શાળાએ જવા માટે આવા પથરાળ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. હવે તમને અહીંયા એક ચિત્ર બતાવવામાં આવેલું છે. તે એક છોકરીનું છે જેના પગ જન્મથી જ કામ કરતા ન હતા. તે શું કહે છે? તો કે મારું નામ નિધિ છે, હું ચોથા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલા શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા. હવે તે છોકરી એવું કહે છે કે પહેલા જન્મથી જ મારા પગ કામ કરતા ન હતા, તેથી શાળાએ જવા માટે મને ઘણી મુશ્કેલી પડતી. મારા મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. મને પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. હવે તેવું કહે છે કે હવે મને શાળાએ જવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી, કારણ કે મને શું આપવામાં આવ્યું છે? તો કે પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. હવે તમને અહીંયા પૂછ્યું છે કે જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે? તો જોઈએ અમુક ખામીઓ અને તેને પડતી મુશ્કેલીઓ આપેલી છે. ખામી જેવી કે અપંગ, અંધ અને મૂકબધિર. હવે એને પડતી મુશ્કેલીઓ આપેલી છે. અપંગ, તો તેને ગમે ત્યાં જવા આવવા માટે સ્વતંત્ર રીતે જઈ શકાય નહીં અને કોઈનો સહારો લેવો પડે છે. અંધ એટલે કે જે પોતાને જરૂરી વસ્તુઓ જાતે શોધીને લઈ શકતા નથી. દુનિયા તેને કેવી લાગે છે? તો કે અંધકારમય લાગે છે. મૂકબધિર, મૂકબધિર છે તે બોલી કે સાંભળી શકતા ન હોવાથી પોતાની વાત બીજાને જણાવી શકતા નથી કે કોઈની વાત પોતે સમજી પણ શકતા.